સુરત મનપા દ્વારા જાહેર રસ્તા પર ધંધો વેપાર કરનાર લારી અને પાથરના વાળાઓને દબાણો દૂર કરાતા અડાજણ વેન્ડરો દ્વારા થાળી વેલણ વગાડી અનોખો વિરોધ કરાયો હતો. સુરત જાહેર રસ્તા પર વેપાર ધંધો કરતા સ્ટ્રીટ વેન્ડર દ્વારા થાળી વેલણ વગાડી અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતે વિરોધ કરાયો હતો. સુરત મનપા દ્વારા જાહેર રોડ પરથી જીરો દબાણના નામે લારી ગલ્લાવાળા અને પાથરના વાળાઓને દૂર કરાયા છે. તેને લઈ મહિનાઓથી ગરીબ પરિવારો રસ્તા પર આવી ગયા છે. ત્યારે બુધવારે લારી ગલ્લાવાળાઓ દ્વારા વિરોધ કરાયો હતો અને મનપાની કામગીરી સામે રોષ દેખાડી વેપાર કરવા માટે પાલિકા દ્વારા તેઓને જગ્યા ફાળવાઈ હતી તેવી માંગ કરી હતી અને જો આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. રોજી રોટી તમે કોઈને આપી નથી શકતા તો છીનવવાનો તમારો કોઈ અધિકાર નથી. તો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે કે આજે ખાડો કેવી રીતે ભરવો એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ છે. આજે નાના નાના માણસો કેવી રીતે એના પોતાના બાળકોનું જીવન ગુજરાન ચલાવશે એ મોટો પ્રશ્ન આવીને ઊભો થઈ રહ્યો છે. બાળકોની ફીસ કેવી રીતે ભરવી, અરે મેડિકલના પ્રશ્નો હોય તો મેડિકલનો પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવા, ઘરના ભાડા કેવી રીતે ભરવા, આજે ભાડું કમાઈને આજે લોન લીધી હોય તો એ લોન કઈ રીતે ભરવી એ સૌથી મોટો પેચીદો પ્રશ્ન બની રહ્યો છે. તો આ બાબતે એકદમ કડક પ્રમાણે તમારે તમારો નિર્ણય લેવો અને જલ્દીથી નિર્ણય લઈ અને અમને અમારી રીતે એક જીવન જીવવાનો એક કંઈ મોકો આપો તો સૌથી વધારે બહેતર રહેશે. મારો પરિચય, મારું નામ અસલમ મેમણ છે. હું સુરત સ્ટ્રીટ વેન્ડર ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ નેશનલ એસોસિએશન સ્ટ્રીટ વેન્ડર ગ્રુપ ઓફ ઇન્ડિયા નાસવી તરફથી સુરત શહેરનો કોઓર્ડિનેટર છું. શું આજે રજૂઆત સાથે લોકો એકઠા થયા? અહીંયા રજૂઆત એક જ છે સાહેબ, કે આજે લોકો પાસે કામ ધંધા નથી. આજે બધા એકબીજા બધા હેરાન પરેશાન છે કે સ્કૂલની ફીસ કઈ રીતે ભરવી, લોનના પૈસા કઈ રીતે ભરવા, કારણ કે અમને પ્રધાનમંત્રી સ્વનિધિ તરફથી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી અમને પીએમએસની લોન આપવામાં આવેલ છે, જે ફક્ત ને ફક્ત લારી ગલ્લા પથ વિક્રેતાઓ માટે જ આપેલ છે, જેના અંદર અમારા ત્યાંથી 10, 20 અને 50 હજારની લોન લીધેલ છે, જેના હપ્તા અમારે ભરવાના મુશ્કેલ થઈ ગયા છે. ત્યારબાદ કે અમારી લારી ગલ્લા, અમારો ફળ ફ્રૂટ, અમારો માલ મુદ્દો બધો જ મ્યુનિસિપાલિટીએ જપ્ત કરી લીધો છે. એના માટે તેને અમે અહીંયા ભેગા થયા છે કે અમને અમારો માલ મુદ્દો, અમારી લારી તેમજ અમારી જગ્યા અમને અમારી જગ્યા પર પાછી આપવામાં આવે, કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે 2012 અને 2014ની ગાઈડલાઈન છે કે જ્યાં સુધી એસએમસી કોર્પોરેશન તરફથી લારી ગલ્લા પથ વિક્રેતાઓને વૈકલ્પિક જગ્યા આપી દેવામાં ન આવે ત્યાં સુધી એમને એમની જગ્યા પરથી ખસેડવામાં પણ ના આવે. અને ત્યારબાદ ગુજરાત ગેઝેટ જે બહાર પડ્યું છે હાઈકોર્ટ તરફથી, એમાં પણ સાફ સાફ લખ્યું છે કે દરેકે દરેક લારી ગલ્લાવાળાઓ માટે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે, ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવે, જેમાં સ્ટેન્ડિંગ કમિટી એનું પોતાનું સ્ટેન્ડ લેશે અને ત્યારબાદ જ તમે લારી ખસેડી શકો છો. ને અમારા માટે તો તમારે હોકિંગ ઝોન બનાવીને આપવાના થાય છે, તમારે તો અમારા બાળકો માટે સારામાં સારી સુવિધાઓ કરવાની થાય છે, આવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં લખવામાં આવેલું છે. તમારે અમારો ઉદ્ધાર કરવાનો હોય છે એની જગ્યા પર તમે અમને ઉજાડી નાખી રહ્યા છો. આ નહીં ચાલે મેડમ, આ કઈ રીતે તમે રણનીતિ રમી રહ્યા છો અમને સમજાતું નથી. લાંબા સમયથી આ વિવાદ ચાલે છે, હવે કઈ રીતે તમારી લડત રહેશે? હવે અમારી લડત એવી રહેશે કે તારીખ 8/1/2024ના દિવસે અમે ચોક બજારથી લઈને મુગલીસરા સુધી એક મહા અધિકાર રેલી, જેના અંદર સુરત શહેરના દરેકે દરેક લારી ગલ્લાવાળા ભેગા થઈને પોતાની રજૂઆતો મ્યુનિસિપાલિટી કમિશનર સામે રજૂઆત કરશે અને ત્યાં એમને જણાવશે કે મેડમ અગર તમે તમારી વાત બધી અમે યોગ્ય માનીએ, ચાલો તમારા હિસાબથી જીરો દબાણ છે, તો પછી સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની ગાઈડલાઈનનો શું મતલબ સમજવું અમારે? આ મીડિયા દ્વારા હું પણ